સાવું કરે તો હવે બહુ કરી છે, આનો કઈક નિવેડો તો લાવવો જોઈએ ને. આ બધા નેતાઓ ગ્રામ સભામાં જોઈ લેશે, તમે ચિંતા નહીં કરતા. એ સમજોડી, એક તો માટલું ફોડ્યો અને કામે થી વહી ગઈ, કાલ દાડી આવવાનું છે કે નહીં? કાલ ની કાલે ખબર. એ હારું તો મરો પૂછ્યા, ગામમાં ઘણા દાડી મળે છે, તારી પર કઈ સાપ નથી મારી. તમે બધા ચિત્રો દોરીને લાવ્યા છો? બેન, પંખીઓની જેમ બધાને સ્વતંત્ર રહેવાનો હક છે. કાલે હું ગામમાં ગઈ હતી ત્યારે ગામના લોકો બધા પાણીની સમસ્યા વિશે નારા લગાવી રહ્યા હતા. આ જોઈને મેં આ ચિત્ર દોર્યું છે. ગામમાં ચાની લારીમાં મુનિયો આખો દિવસ મજૂરી કરે છે, ચિત્ર દોર્યું છે. તેના દેવના ઘરનું ચિત્ર છે. તેના ઘરે શાહુકાર આવીને દેવના બાને ગમે તેમ કહેતા હતા, અને દેવને એના ખેતરે આખી જિંદગી કામ કરવાનું પણ કહેતા હતા. આ સોમોના ઘરનું ચિત્ર દોર્યું છે. ભગન દાદા સોમોના ઘરે આવીને તેના બાને ગમે તેમ કહેતા હોય છે, તેથી મેં આવું ચિત્ર દોર્યું છે. જુઓ બાળકો, સોમોના ઘરે જે ઘટના બની તે ઘટનામાં જમીનદારે સોમોના બા સાથે અસ્પૃશ્યતાનો વ્યવહાર કર્યો છે, અને આ વ્યવહાર છે તે સમાનતાના હકની વિરુદ્ધમાં છે. તો આમાં આપણી સાથે અન્યાય થાય કે કોઈ આપણી સાથે અન્યાય કરે તો આપણે તેની સામે ફરિયાદ કરી શકીએ છીએ. આ ઢોલ શું કામ વાગે છે તેની તમને ખબર છે? તો હું ગ્રામ સભામાં જવાની છું અને ઓલા મગન દાદાની હંધી વાત કરવાની છું. આજે આજે ગામ સભા ભેગી થવાની હાથ સાંભળી જો. આજની આપણી ગ્રામ સભા મળી છે, એમાં અગાઉના વર્ષોમાં જે કઈ વિકાસની કામગીરી થઈ છે એ હું આપની સમક્ષ રજૂ કરીશ. તમે આ બધું સારું કરાવ્યું, પણ અમારા ફળિયા સામે ક્યારેય જોયું છે? રસ્તા બનાવવાની વાત તો કરી, એ વાત સાચી, પણ અમારી હારે આવું થયું એનો ન્યાય અમને ક્યારે મળશે? તમારી હારે શું બનાવ બન્યો છે? હું મગન દાદાની વાડીએ ગઈ ને, મેં થોડું માટલામાંથી પાણી પીધું, મગન દાદાએ માટલું ફોડી નાખ્યું અને એમ કીધું અમે તમારાથી અભડાઈ ગયા અને એમ કરીને રાડો પાડવા માંડ્યા. મોટી નથી પડતી, તમને બધાને માથે ચોળા ચડાવવાના હોય, એ મારું માટલું છે, જેને મારે પાણી પીવા દઉં ને પીવા દઉં. સંતુબેન ની ફરિયાદ સાચી છે, હવે તો જમાનો બદલાયો છે, તમે તમારા ખ્યાલો ક્યારે બદલશો? આજ પછી આપણા ગામમાં સંતુબેન સાથે જે ઘટના ઘટી છે તે રીતે કોઈ નાત જાતના ભેદ રાખશે તો તેમને પંચ દંડ કરશે. દંડ થી કોઈ ન માને તો પંચ ભેગા થઈને પોલીસ કેસ કરશે, અને છેવટે કોર્ટ તો છે જ ને. તમારી જમીન ની વાતચીત ચાલી રહી છે, થોડા દિવસ માં તમને તમારી જમીન મળી જશે. જે નવી ગ્રાન્ટ આવશે એટલે દલિત વાસ માં ત્યાં રસ્તો પ્રથમ બની જશે. 8 વર્ષ આ ઢોલ વગાડું છો, તે મને આજ સફળતા મળે. તમને શું લાગે છે, સમજુબેન ની આ ઘટનાનો અંત અહીં જ આવી ગયો હશે? પણ ના, પંચાયતનો નિર્ણય આવ્યા છતાં પણ મગન દાદાનો અસમાનતાનો વ્યવહાર શરૂ જ રહ્યો, એટલે તેમણે મગન દાદા વિરુદ્ધ પોલીસ કેસ કરવાનું વિચાર્યું. મારી ફરિયાદ લખો, ઓલા મગન દાદાએ મને અડધું કરી છે. ગામના મોટા માણસો બોલે એમાં ફરિયાદો ન લખાવવાની હોય. શું કામ ન લખવાની હોય, ફરિયાદ તો તમારે લખવી જ પડશે. લખ મૂકો ને હવે લખું છું. ઓલે તમારા ગામની હમજોડી છે ને, અને તમારા વિરોધ એને ફરિયાદ કરી, એમાં તમારે કાંઈ હલચલ કરવાની નથી. તમારું જે થતું છે એ જાણશું. તો મગન દાદા હવે ચિંતા મૂકી દો, આમાં કઈ હલચલ નહીં થાય. હાલો તો હું જાઉં છું. હા આવજો. 15 દિવસ થયા, ઓલાનું કેમ કઈ થયું નહીં? કાર્યવાહી ચાલે છે, જે થવાનું છે તે થશે. છ મહિના થઈ ગયા તો કઈ કાર્યવાહી તો થઈ નથી. તમારે જો કઈ ન જ કરવું હોય તો હવે હું મગન દાદા વિરુદ્ધ કોર્ટમાં જઈશ, પણ સાથે સાથે તમારી વિરુદ્ધ ની ફરિયાદ તો કરી શકતે, હવે તો આનો કોર્ટ જ ફેંસલો લાવશે. આમ સમય વીતતો ગયો. સમજુબેન હિંમત કરીને ઉચ્ચ ન્યાયાલયનો દરવાજો ખટખડાવ્યો. ઉચ્ચ ન્યાયાલયે પોલીસ કમિશનરને નિર્દેશ કર્યો કે આ મામલાની ફેર તપાસ કરવામાં આવે અને તેમના કેસ માટે ખાસ સરકારી વકીલની નિયુક્તિ કરવામાં આવે. એટલું જ નહીં, પરંતુ લાપરવા પોલીસ ઓફિસરની વિરુદ્ધમાં ફોજદારી કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો. ઉડતો પંખી બોલી ઉઠ્યું,
તો પંખે બોલ્યું, ગમે ત્યાં રહીએ ગમે ત્યાં ફરીએ, કરીએ ગમે તે કામ રે, આઝાદીની આ અનોખી વાત છે, તે સૌ એક સમાન રે, લિંગ ધર્મ ને જાતિ પાતિ ના, લિંગ ધર્મ ને જાતિ પાતિ ના ભેદ મટ્યા સહુ એક સમાન, ઉડ તો પંખે બોલ્યું, આ છે આપણા હકની વાત, ઉડ તો પંખે કહી ગયો.